નમસ્કાર દર્શક મિત્રો, પ્રગતિશીલ ગુજરાત કાર્યક્રમના આજના એપિસોડમાં આપનું સ્વાગત છે. નર્મદે સર્વદે, ગુજરાત માટે નર્મદા જ સર્વસ્વ છે. સાર્વત્રિક અને વ્યાપક મેઘ મલ્હારથી નર્મદાનો ડેમ છલકાઈ ઉઠ્યો. નર્મદા મૈયાને વધાવવા એ સમગ્ર ગુજરાત માટે આનંદનો અવસર છે. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલે સરદાર સરોવર ડેમ કેવડિયા પહોંચીને ડેમના દરવાજા ખોલવા અને પાણી છોડવાની વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું હતું. ઉપરવાસમાં થયેલા સારા વરસાદના પરિણામે ડેમના જળાશયમાં વરસાદી પાણી આવ્યું છે. હિલ્લોળા લેતા અગાધ જળને તેમણે પુરોહિતોના મંત્રોચ્ચાર વચ્ચે શ્રીફળ ચૂંદડીથી વધાવ્યા હતા. મુખ્યમંત્રીશ્રીએ નર્મદા જળને વધાવતા કહ્યું હતું કે નર્મદા ડેમ 131.5 મીટરે ભરીને ગુજરાતે પોતાનું ઇજનેરી કૌશલ્ય, ટેકનિકલ ક્ષમતા પુરવાર કરી છે. તેમણે આગામી 10-15 દિવસ હજુ સારા વરસાદની આગાહી છે અને વાતાવરણ પણ સાનુકૂળ છે ત્યારે નર્મદા ડેમ પૂર્ણ સપાટી 138 મીટરે પહોંચશે અને સરદાર સાહેબે 1948માં સેવેલું સપનું સાકાર થશે એવી અપેક્ષા પણ વ્યક્ત કરી હતી. શ્રી વિજયભાઈ રૂપાણીએ પ્રચાર માધ્યમો સમક્ષ એમ પણ જણાવ્યું કે ગુજરાતે નર્મદા ડેમ ભરીને નેવાના પાણી મોભે ચડાવવાની સિદ્ધિ મેળવી છે. એટલું જ નહીં, સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર, મધ્ય ગુજરાતની કેનાલ, બ્રાન્ચ કેનાલ, સુજલામ સુફલામ કેનાલોમાં સૌની યોજનાના ડેમમાં આ પાણી છોડીને ખેડૂતોને સિંચાઈ માટે તથા લોકોને પીવા માટે ઉપલબ્ધ બનાવવામાં આવશે. તેમણે ઉમેર્યું કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ડેમના દરવાજાની અને ડેમ પૂર્ણ કક્ષાએ ભરવાની પરવાનગી આપ્યા પછી પહેલી વાર ડેમની સપાટી 131.5 મીટરે પહોંચી છે. તે સમગ્ર ગુજરાત માટે આનંદનો અવસર છે. મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે ગુજરાતમાં સાર્વત્રિક સારો વરસાદ થવાથી દુષ્કાળની ચિંતા ટળી ગઈ છે. મા નર્મદાના જળ પણ હવે રાજ્યના ખૂણે ખૂણે પહોંચતા થયા છે. તેમણે જણાવ્યું હતું કે કેનાલ નેટવર્કમાં મહત્તમ પાણી છોડવામાં આવી રહ્યું છે, સાથોસાથ ડેમના દરવાજા ખોલવાને પરિણામે નર્મદા કાંઠાના ગામો જે જિલ્લાની હદમાં આવે છે એ જિલ્લાના તંત્રને સતર્ક કરાયા છે. જરૂર જણાય ત્યાં લોકોને સલામત સ્થળે સ્થળાંતર કરવાની અને તકેદારી રૂપે અન્ય વ્યવસ્થાઓ કરવાની સૂચનાઓ પણ તંત્રવાહકોને આપી દેવાઈ છે. મુખ્યમંત્રીશ્રી, નાયબ મુખ્યમંત્રીશ્રી સાથે નર્મદા નીર વધાવવા અને ડેમની મુલાકાત માટે મુખ્ય સચિવ શ્રી ડોક્ટર જીએન સિંઘ અને મુખ્યમંત્રીશ્રીના મુખ્ય અગ્રસચિવ શ્રી કૈલાસનાથન, સરદાર સરોવર નર્મદા નિગમના એમડી ડોક્ટર રાજીવ ગુપ્તા પણ જોડાયા હતા. પોતાની સંસ્કૃતિ જાળવી વન્ય સંપદા અને વન્ય જીવોનું રક્ષણ કરતો સમાજ એટલે આદિવાસી સમાજ. પૈસા એકનો ચુસ્ત અમલ ગુજરાતે કર્યો અને આદિવાસીઓને અધિકારો આપ્યા. વિશ્વ આદિવાસી દિનની દાહોદ ખાતે રાજ્યકક્ષાની ઉજવણીમાં મુખ્યમંત્રીશ્રી સહભાગી બન્યા હતા. આ પ્રસંગે તેમણે અંબાજીથી ઉમરગામ સુધીના સમગ્ર આદિવાસી વિસ્તારના 14 જિલ્લાના 53 તાલુકાઓના સર્વાંગી વિકાસની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. મુખ્યમંત્રીશ્રી જ્યારે સભાગૃહમાં પ્રવેશ્યા ત્યારે તેમણે આદિવાસી દેવી દેવતાઓને વંદન કર્યા. બાદમાં આદિવાસી સમાજ દ્વારા કંદોરો, ભોર્યું, બંડી, તીરકામઠું આપી તથા પરંપરાગત પાઘડી પહેરાવી તેમનું સ્વાગત સન્માન કરાયું હતું. મુખ્યમંત્રી શ્રી રૂપાણી તથા નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલે સ્માર્ટ સિટી મિશન હેઠળ દાહોદ નગરમાં પાણી અને ગટર માટેના રૂપિયા 282.66 કરોડના વિકાસ કામોનું ખાતમુહૂર્ત કર્યું હતું.
તેમણે લાભાર્થીઓને સહાય ચેકનું વિતરણ પણ કર્યું હતું. રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે રમત ગમતમાં સફળતા પ્રાપ્ત કરનાર આદિવાસી સમાજના કુમારી સરિતા ગાયકવાડ સહિતના ખેલાડીઓનું બહુમાન પણ કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રીશ્રીએ નિશાન ઈ એકલવ્ય મોબાઇલ એપ્લિકેશન અને આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા પ્રકાશિત આયોજનોને લગતી પુસ્તિકાનું લોન્ચિંગ પણ કર્યું હતું. મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે આદિજાતિના નાગરિકોને આરોગ્ય, અદ્યતન શિક્ષણ, પાણી, રસ્તા સહિતની ભૌતિક સુવિધાઓ અને વિકાસ કામો માટે રાજ્ય સરકારે બજેટમાં આદિજાતિ વિકાસ કામો માટે રૂપિયા 2,481 કરોડ ફાળવ્યા છે. આ સંદર્ભમાં મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે વનબંધુ કલ્યાણ યોજનાનો પ્રારંભ કર્યો હતો. આ યોજના તહત રાજ્યના આદિવાસી સમાજને વિકાસના મુખ્ય પ્રવાહમાં લાવવામાં આવી રહ્યા છે. અત્યાર સુધીમાં વનબંધુ કલ્યાણ યોજના હેઠળ રૂપિયા 90,000 કરોડ આદિવાસી સમાજના કલ્યાણ માટે વાપરવામાં આવ્યા છે. આદિવાસી નરબંકાઓનું પુણ્ય સ્મરણ કરતા શ્રી રૂપાણીએ કહ્યું હતું કે બિરસા મુંડાએ અંગ્રેજોને ધૂળ ચાટતા કરી દીધા હતા. ગુજરાતમાં માનગઢ ખાતે શ્રી ગોવિંદ ગુરુએ અંગ્રેજો સામે લડાઈ કરી હતી અને આ જંગમાં 1,500 આદિવાસીઓ શહીદ થયા હતા. આવા અનેક શૂરવીરોએ ભારત ભૂમકાનું રક્ષણ કર્યું છે. આદિવાસી સમાજ હંમેશા દેશની પડખે રહ્યો છે. શ્રી વિજયભાઈ રૂપાણીએ કહ્યું હતું કે ભાઈઓ બહેનો, વન, વન પ્રકૃતિ, વન્ય પ્રાણી કે બધા ટૈકાઓ હોય, બૈચાઓ હોય, તો મારા આ વન બંધુઓના પોતાના આ વન પ્રત્યેના સમર્પણ અને પ્રેમને કારણે આજે ગુજરાતના વન અને વન પ્રાણીઓ પણ આજે ગુજરાતને એક સંપદા પૂરી પાડીને એક સમૃદ્ધ ગુજરાત તરીકે ગુજરાતના જંગલો આપ સૌના પ્રયત્નોથી વહેંચ્યા છે. ટ્રાઇબલ બેલ્ટનો સર્વાંગી વિકાસ કરવાનું રાજ્ય સરકારનું લક્ષ્ય છે તેમ કહી મુખ્યમંત્રીશ્રીએ આ તકે રાજ્યના તમામ આદિવાસીઓને વિશ્વ આદિવાસી દિનની શુભકામનાઓ પાઠવી હતી. વનમંત્રી શ્રી ગણપતસિંહ વસાવાએ કહ્યું હતું કે આ સરકારે આદિવાસીઓની વિશેષ દરકાર લીધી છે. આદિવાસી પટ્ટાના 14 જિલ્લાના 53 તાલુકાના 4,000 કરતાં વધુ ગામોમાં વસતા આદિવાસીઓએ વિકાસના ફળ ચાખ્યા છે. રાજ્યમંત્રી શ્રી બચુભાઈ ખાબડ અને સાંસદ શ્રી જસવંતસિંહ ભાભોરે પ્રાસંગિક સંબોધનો તથા આદિજાતિ વિકાસ વિભાગના અગ્રસચિવ શ્રી મનોજ અગ્રવાલે સ્વાગત પ્રવચન કર્યું હતું. વિશ્વ આદિવાસી દિનની આ ઉજવણીમાં મુખ્ય સચિવ શ્રી જયંત સિંઘ, ધારાસભ્યશ્રીઓ, વિવિધ પદાધિકારીઓ અને ઉચ્ચ અધિકારીઓ સહિત આદિવાસી સમાજ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યો હતો. છોટા ઉદેપુરમાં 73મા સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય અને શાનદાર ઉજવણી કરવામાં આવી. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ છોટા ઉદેપુર ખાતે રાષ્ટ્રધ્વજ ફરકાવીને 73મા આઝાદી પર્વની દબદબાભેર અને શાનદાર ઉજવણી કરી હતી. અહીં જનશક્તિના અદમ્ય ઉત્સાહ અને ઉમંગ સાથે થયેલી રાજ્ય ઉજવણીથી રાષ્ટ્ર ચેતનાનો અદ્ભુત સંચાર થયો. એ સમયે પોલીસ બેન્ડની સુરાવલી સાથે રાષ્ટ્રગાન થયું હતું. બાદમાં રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમોની પ્રસ્તુતિ થઈ હતી, જેમાં સ્થાનિક શાળાના બાળકો દ્વારા યોગાસનો, નૃત્ય ઉપરાંત પોલીસ કર્મયોગીઓના સમૂહે કાર્યક્રમની સુંદર રજૂઆત કરી હતી. મહિલા પોલીસની રાઇફલ ડ્રીલે દર્શકોમાં ભારે આકર્ષણ જમાવ્યું હતું. મુખ્યમંત્રીશ્રીએ કાશ્મીરમાંથી અનુચ્છેદ 370 અને 35(a) નાબૂદ કરવાના કારણે આ વખતની 15 ઓગસ્ટની ઉજવણીને ઐતિહાસિક ગણાવી હતી. સરકારના શાસન સૂત્રને સ્પષ્ટ શબ્દોમાં જણાવતા મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે ગુજરાતમાં પણ સરકારે ગાંધી સરદાર નરેન્દ્રભાઈ અમિતભાઈના પદચિહ્નો ઉપર ચાલીને સ્વરાજ્ય પછી સુરાજ્ય, ગુડ ગવર્નન્સ ની નવતર કેડી પ્રસ્થાપિત કરી છે. આઝાદી પહેલા ડાઈ ફોર ધ નેશન અને હવે લીવ ફોર ધ નેશન, દેશને માટે જીવીશું ના મંત્રને જન જનમાં ગુંતો કર્યો છે. દેશમાં પોલિટિકલ ડેવલપમેન્ટનો નવો યુગ, વિકાસની રાજનીતિને ગુજરાતમાં પ્રસ્થાપિત કરી છે.
સરકાર લોકો માટે, લોકો વડે, લોકો થકી લોકોના સપનાઓ સિદ્ધ કરવા જ્ઞાતિ જાતિ ભાષા ધર્મ પ્રાંત પ્રદેશ થી ઉપર ઉઠી સામાજિક સમરસતાના સૌહાર્દથી સૌનો સાથ સૌનો વિકાસ સાકાર કરનારી આપણી સરકાર આગળ વધી રહી છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની કલ્પનાઓ અને સપનાઓ મુજબનું શક્તિશાળી સામર્થ્યશાળી સમૃદ્ધ ભારત બનાવવા લીવ ફોર ધ નેશનનો ભાવ જન જનમાં જગાવવા તેમણે આહ્વાન કર્યું હતું. આ કાર્યક્રમ બાદ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ ખુલ્લી જીપમાં ફરી જનશક્તિનું અભિવાદન ઝીલ્યું હતું. રાજ્યકક્ષાના ધ્વજવંદન કાર્યક્રમમાં સાંસદશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ, શ્રીમતી અંજલિબેન રૂપાણી, વરિષ્ઠ અધિકારીઓ સુશ્રી સંગીતા સિંઘ, શ્રી અશ્વિની કુમાર, કલેક્ટર શ્રી સુજલ માયાત્રા સહિત નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલે જૂનાગઢના વિસાવદરમાં ધ્વજવંદન કરાવ્યું હતું, જ્યારે વિધાનસભાના અધ્યક્ષ શ્રી રાજેન્દ્ર ત્રિવેદીએ ભરૂચના ઝઘડિયામાં ધ્વજવંદન કરાવ્યું હતું. હાઈકોર્ટના કાર્યકારી ચીફ જસ્ટિસ શ્રી અનંત દવેએ હાઈકોર્ટ ખાતે ધ્વજવંદન કરાવ્યું હતું. સ્વતંત્રતાના આ 73મા રાષ્ટ્રીય પર્વની ઉજવણી અંતર્ગત રાજ્યના મંત્રીમંડળના મંત્રીશ્રીઓએ પણ વિવિધ જિલ્લામાં ધ્વજવંદન કરાવ્યું હતું. સ્વાતંત્ર્ય દિવસની પૂર્વ સંધ્યાએ બોડેલીમાં યુવા સંમેલન અને છોટાઉદેપુરમાં મહિલા સંમેલન યોજાયું. એટ હોમ કાર્યક્રમ પણ યોજાયો. સ્વતંત્રતા પર્વએ બોડેલીમાં યુવા સંમેલન યોજાયું હતું. આ સંમેલનમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી તથા ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહને અભિનંદન આપવાની સાથે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ ગુજરાતના યુવાનોને નવી ચેતના અને સમગ્ર તાકાત સાથે દેશ નિર્માણમાં જોડાવવા હાકલ કરી હતી. આ પ્રસંગે રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધાઓમાં 55 જેટલા ચંદ્રકો જીત્યા છે એવી નસવાડીની એકલવ્ય તીરંદાજી અકાદમીને રમતના આધુનિક સાધનો વસાવવા માટે રૂપિયા 18 લાખની સહાયતાનો ચેક મુખ્યમંત્રીશ્રીએ પ્રદાન કર્યો હતો. વિવિધ રમતોમાં મેડલ્સ વિજેતા રમતવીરો, શ્રેષ્ઠ સખી મંડળો, 108 ખિલખિલાટ સહિતની કામગીરી કરનારાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. છોટાઉદેપુર જિલ્લાના અધિકારીઓ અને જન સમુદાયે આદિવાસી સાંસ્કૃતિક પરંપરાઓ પ્રમાણે મુખ્યમંત્રીશ્રીનું ઉમળકાભેર અભિવાદન કર્યું હતું. જિલ્લા પ્રશાસનના સહયોગથી રાજ્યના યુવક સેવા અને સાંસ્કૃતિક વિભાગ દ્વારા યોજવામાં આવેલા આ સંમેલનમાં જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી બચુભાઈ ખાબર, ધારાસભ્યશ્રીઓ, પૂર્વ સાંસદશ્રીઓ, પદાધિકારીઓ, યુવક સેવા વિભાગના સચિવ શ્રી રમેશચંદ્ર મીના, જિલ્લાની વિવિધ આઈટીઆઈ સંસ્થાઓ, શિક્ષણ સંસ્થાઓ, જિલ્લા વિવેકાનંદ યુવક મંડળોના સદસ્યો ઘણી મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. તોતેરમાં સ્વાતંત્ર્ય પર્વની રાજ્ય ઉજવણી અંતર્ગત છોટાઉદેપુર ખાતે મહિલા સંમેલન યોજાયું હતું. આ મહિલા સંમેલનમાં વિવિધ ક્ષેત્રની મહિલા સંસ્થાઓ તથા આગેવાનો દ્વારા મુખ્યમંત્રીશ્રીનું બહુમાન કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રીશ્રીએ પોષણ અભિયાન અંતર્ગત આંગણવાડી કાર્યકરોને સ્માર્ટફોન આપવાનો શુભારંભ કરાવ્યો હતો. સાથે વ્હાલી દીકરી યોજનાના લાભાર્થી વાલીઓને પ્રમાણપત્ર ઉપરાંત અન્ય યોજનાઓના લાભાર્થીઓને સહાયનું વિતરણ કર્યું હતું. તેમણે આદિજાતિ વિભાગ દ્વારા પ્રકાશિત પુસ્તક છોટાઉદેપુર જિલ્લાની હુનરકલા અને વન વિભાગ દ્વારા પ્રકાશિત પુસ્તક પીપલ એન્ડ ફોરેસ્ટનું વિમોચન પણ કર્યું હતું. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ નયા ભારતના નિર્માણમાં અગ્રેસરની ભૂમિકા અદા કરવા નારી શક્તિને આહ્વાન કર્યું હતું. તેમણે સ્વચ્છતા અભિયાનમાં પૂરી લગનથી સહભાગી બનવા માટે પણ નારી શક્તિને અપીલ કરી હતી. શ્રી રૂપાણીએ નારી શક્તિના મહાત્મ્યને બિરદાવતા કહ્યું હતું કે જ્યાં નારીનું ગૌરવ નથી એ ઘર કે રાષ્ટ્ર સુખી નથી, એવું ભારપૂર્વક કહેતા મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું કે નારીના સન્માન માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે. નારી શક્તિ એ શક્તિ સ્વરૂપા છે. આવી શક્તિનો સર્વાંગી વિકાસ થાય એ માટે સરકાર કટિબદ્ધ છે.
આ વેળાએ જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી બચુભાઈ ખાબડ, સાંસદશ્રીઓ અને ઉચ્ચ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. ૭૩માં સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ છોટાઉદેપુર ખાતે યોજાયેલા એટ હોમ કાર્યક્રમમાં મહાનુભાવો, ઉચ્ચ અધિકારીઓ અને નગરજનોએ ઉપસ્થિત રહી રાજ્યપાલશ્રી અને મુખ્યમંત્રીશ્રીને સ્વાતંત્ર્ય પર્વની શુભકામનાઓ પાઠવી હતી. રાજભવન ગાંધીનગર ખાતે 73મા સ્વાતંત્ર્ય પર્વે એટ હોમ કાર્યક્રમ યોજાયો હતો. ગુજરાતના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતે સ્વાતંત્રતા દિવસને શહીદો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાનું પર્વ ગણાવી સ્વાતંત્ર્ય વીરોના સપનાના રાષ્ટ્રનું નિર્માણ કરવા નાગરિકોને આહ્વાન કર્યું હતું. આ સ્નેહ સંમેલનમાં ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી, લેડી ગવર્નર શ્રીમતી દર્શના દેવી, શ્રીમતી અંજલિબહેન રૂપાણી, સ્વાતંત્ર્ય સેનાનીઓ, મુખ્ય સચિવ શ્રી જે એન સિંઘ, ભારતીય સેનાના ત્રણેય પાંખના વરિષ્ઠ અધિકારીઓ, વરિષ્ઠ સચિવશ્રીઓ, પદાધિકારીઓ, સમાજના વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ તથા અન્ય મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા. કોઈ દિવસ સાંભળ્યું છે કે મુખ્યમંત્રી નિવાસ કોમન મેન હાઉસ બની શકે? જી હા, ગુજરાતમાં આવું શક્ય છે. રાજ્યના મહાનગરોના ઝૂંપડપટ્ટીના નાગરિકોની સાથે મુખ્યમંત્રીશ્રીએ મોકળા મને સંવાદ કર્યો હતો. મુખ્યમંત્રીશ્રીએ નિર્ણાયક નેતૃત્વના 3 વર્ષ પૂરા થવા અવસરે એક અભિનવ જનસંવાદ ઉપક્રમ મુખ્યમંત્રી સાથે મોકળા મને દ્વારા પ્રયોજ્યો હતો. આ ઉપક્રમમાં તેઓ નિયમિત દર મહિને સમાજના વિવિધ વર્ગો, સામાન્ય માનવીઓને મુખ્યમંત્રી નિવાસે આમંત્રીને સહજ સંવાદ પ્રસ્થાપિત કરવાના છે. સામાન્યતઃ મુખ્યમંત્રી નિવાસ સ્થાનની મુલાકાત સામાન્ય, ગરીબ, વંચિત લોકો માટે દુર્લભ હોય છે. શ્રી વિજયભાઈ રૂપાણીએ મુખ્યમંત્રી, સીએમ, કોમનમેન તરીકેની પોતાની છબીને વધુ ઉજાગર કરતા હવે સીએમ હાઉસને કોમન મેન હાઉસ આવા સંવાદ મિલનથી બનાવ્યું છે. અમદાવાદ, ગાંધીનગર ઉપરાંત સુરત, વડોદરા, રાજકોટ, જૂનાગઢથી ઝૂંપડપટ્ટી વિસ્તારમાં રહેતા નાગરિકોને મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ પોતાના નિવાસસ્થાને ગાંધીનગર બોલાવ્યા હતા. ગાંધીનગરમાં મુખ્યમંત્રી નિવાસસ્થાનની હરિયાળીમાં ગરીબ સામાન્ય નાગરિકો સાથે તેમણે મોકળા મને વાત કરી હતી. ઝૂંપડપટ્ટીના નાગરિકોએ પણ કોઈ જ સંકોચ વિના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાથે મોકળા મને વાતચીત કરી હતી. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ મુખ્યમંત્રી સાથે મોકળા મને કાર્યક્રમની શૃંખલાની પહેલી કડીમાં રાજ્યના મહાનગરોના ઝૂંપડપટ્ટી વિસ્તારમાંથી આવેલા લોકો સાથે મોકળા મને વાત કરતા કહ્યું હતું. મુખ્યમંત્રી શ્રી સમક્ષ રાજ્યના મહાનગરોના શહેરી ગરીબો, સેવાવસ્તી પરિવારોએ પોતાના પ્રતિભાવો વ્યક્ત કરી રાજ્ય સરકારની વિવિધ યોજનાઓના તેમને મળેલા લાભની રસપ્રદ વાતો કરી હતી. શ્રી વિજયભાઈ રૂપાણીએ પણ અત્યંત સંવેદનાસ્પર્શી અભિગમથી સૌને સાંભળીને મોકળા મને રજૂઆતની તક આપી હતી. શ્રી વિજયભાઈ રૂપાણીએ લોકોની પ્રગતિ સાથે રાજ્યની પ્રગતિ જોડાયેલું હોવાનું જણાવતા કહ્યું કે માણસ ઝૂંપડપટ્ટીમાંથી ફ્લેટમાં રહેવા જાય તે સાથે જ તેનું જીવન ધોરણ બદલાય છે. સરનામું બદલાવાની સાથે તેનો સામાજિક મોભો અને મહત્વાકાંક્ષા પણ વધે છે, સુવિધાઓ વધે છે, જે આખરે સમગ્ર રાજ્યના પ્રગતિના ચક્રને આગળ ધપાવે છે. આ રાજ્યમાં વધુ ને વધુ ગરીબ પરિવારોને મકાન માલિક બનાવવા સરકાર સંકલ્પબદ્ધ છે અને રાજ્ય સરકાર 6 લાખથી વધુ આવક ન હોય એવા લોકોને મકાન બનાવવા માટે ₹3.5 લાખની સહાય આપે છે એમ તેમણે ઉમેર્યું હતું. સરકારની વિવિધ વ્યક્તિલક્ષી યોજનાઓનો લોકોને સરળતાથી લાભ મળે તે માટે એક નવતર વિચાર આપતા મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે દરેક ઝૂંપડપટ્ટી અને ગામપરામાં કોઈ એક વ્યક્તિ સક્રિય બને, તે લોકોના ફોર્મ ભરાવે તો સેવા સેતુ કાર્યક્રમ દ્વારા લોકોને સેવાઓનો લાભ સરળતાથી મળશે. મુખ્યમંત્રી સાથે મોકળા મનેમાં શ્રી વિજયભાઈ રૂપાણીએ વડાપ્રધાનશ્રીની મહત્વાકાંક્ષી નલ સે જલ યોજનાને ગુજરાતમાં 100% સફળ બનાવવાની સંકલ્પના વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે
આવતા 3 વર્ષમાં રાજ્યમાં દરેક ઘરને નળથી પાણી આપવાનું અમારું ધ્યેય છે. મુખ્યમંત્રીશ્રીએ શહેરી ગરીબો સાથે કરેલું આ મોકળા મનનો સંવાદ સૌમાં એક ઉત્સાહવર્ધક માહોલ સર્જવાનો પરિચાયક બન્યો હતો. દર્શક મિત્રો, ગુજરાતમાં બનતી કેટલીક મહત્વની વિકાસલક્ષી ઘટનાઓને સંકલિત રૂપે નિહાળીએ સમાચાર સારાંશમાં. ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત ગુજરાત સરકાર દ્વારા સંચાલિત અને અનુમોદિત યુનિવર્સિટીઓના કુલપતિઓની બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકને અધ્યક્ષ સ્થાનેથી માર્ગદર્શન આપતા રાજ્યપાલશ્રીએ જણાવ્યું હતું કે ચારિત્ર્યવાન, સંસ્કારવાન અને દેશપ્રેમી યુવા શક્તિના ઘડતરથી જ રાષ્ટ્ર નિર્માણ થઈ શકે અને આ ક્ષેત્રે વિશ્વવિદ્યાલયોની ભૂમિકા મહત્વની છે. આ પ્રસંગે ઉપસ્થિત રાજ્યના શિક્ષણ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ શિક્ષણ સુધારણા માટે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના સક્ષમ નેતૃત્વમાં ગુજરાતે કરેલા પ્રયાસોની ઝાંખી આપી હતી, જ્યારે શિક્ષણ મંત્રી શ્રી વિભાવરીબેન દવેએ શિક્ષણ ક્ષેત્રની વિવિધ યોજનાઓની માહિતી આપી હતી. મુખ્યમંત્રીશ્રીએ રિલાયન્સ ગ્રુપના પ્રેસિડેન્ટ શ્રી ધનરાજ નથવાણીની પહેલ હેઠળ તૈયાર કરવામાં આવેલી રાજાધિરાજ કોફી ટેબલ બુકનું વિમોચન અમદાવાદ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં કર્યું હતું. તેમણે ભગવાન શ્રીકૃષ્ણ પરના પીછવાઈ કલાચિત્રને પણ ખુલ્લું મૂક્યું હતું. બુક વિમોચન વેળાએ શ્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતું કે આજે જ્યારે માનવી ત્રસ્ત અને વ્યસ્ત છે, ત્યારે રાજાધિરાજ શ્રીકૃષ્ણના જીવનમાંથી જીવન જીવવાની નિરંતર પ્રેરણા મળે છે. આ વિમોચન પ્રસંગે નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ, અન્ન નાગરિક પુરવઠા રાજ્યમંત્રી શ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા, રિલાયન્સના સિનિયર ગ્રુપ પ્રેસિડેન્ટ શ્રી પરિમલભાઈ નથવાણી, ભાજપા અધ્યક્ષ શ્રી જીતુભાઈ વાઘાણી, સાંસદ શ્રી પૂનમ માડમ, જય શાહ, દ્વારકેશલાલજી મહારાજ, અનંત અંબાણી તથા લબ્ધ પ્રતિષ્ઠિત નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાત રાજ્યની કાનૂની સેવા સત્તા મંડળના ગુજરાત હાઈકોર્ટ પરિસરમાં ₹12 કરોડથી વધુના ખર્ચે તૈયાર થયેલા નૂતન ભવનનું સુપ્રીમ કોર્ટના જસ્ટિસ અને રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળના અધ્યક્ષ શ્રી એસ એ બોબડેએ કાયદા મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને કાયદા રાજ્યમંત્રી શ્રી પ્રદીપસિંહજી જાડેજાની ઉપસ્થિતિમાં લોકાર્પણ કર્યું હતું. જસ્ટિસ શ્રી બોબડેએ જણાવ્યું કે ગુજરાત લવાદ મધ્યસ્થી દ્વારા કેસોના સુખદ સમાધાન માટે દેશભરમાં અગ્રેસર છે. ગુજરાતે લોક અદાલત જેવા ઉપક્રમો દ્વારા મોટા પ્રમાણમાં કેસોનો નિકાલ કર્યો છે. કાયદા મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આ તકે જણાવ્યું હતું કે કાનૂની સેવા સત્તા મંડળ એ એકેડેમી નથી, પરંતુ સેવા સંસ્થા છે. છેલ્લા 1 વર્ષમાં તેના દ્વારા 15,000 કેસોનો નિકાલ કરવામાં આવ્યો છે. કાયદા રાજ્યમંત્રી શ્રી પ્રદીપસિંહજી જાડેજાએ જણાવ્યું કે રાજ્ય સરકાર સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ સાથે હવે સૌને ન્યાયના મંત્રને લઈને ચાલી રહી છે. આ લોકાર્પણ પ્રસંગે જસ્ટિસ એમ આર છાયા, ગુજરાત હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ અને વર્તમાન જસ્ટિસશ્રીઓ, હાઈકોર્ટના અધિકારી, ન્યાય જગતના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રી શ્રી 3 દિવસ રશિયાની મુલાકાતે ગયા હતા, જ્યાં તેમણે ત્યાં વસતા ગુજરાતીઓ સાથે અનેક મિટિંગો કરી અને ગુજરાતી ઉદ્યોગ સાહસિકોના યુનિટ્સની પણ મુલાકાત લીધી. ભારત સરકારના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય દ્વારા રશિયાના વાલ્ડિવોસ્ટોકનો પ્રવાસ રશિયા ભારત વચ્ચે વેપાર ઉદ્યોગ જોડાણ અને સહભાગીતાના સંબંધોના પ્રોત્સાહન હેતુસર યોજવામાં આવેલો. રશિયાના આ પ્રવાસમાં મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી જોડાયા હતા. દર્શક મિત્રો, પ્રગતિશીલ ગુજરાત કાર્યક્રમનો આજનો એપિસોડ અહીંયા સમાપ્ત થાય છે. ફરીથી મળીશું આવતા સપ્તાહે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. વંદે માતરમ, વંદે માતરમ, વંદે માતરમ.